ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના ઘરે ચોરી થતા કોર્પોરેટર કાર્યકર તેઓના ઘરે દોડી ગયા અને ભોગ બનનાર ભાજપી કાર્યકર્તા દ્વારા રાવપુરા પોલીસ મથકે ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. ભાજપી કાર્યકરના ઘરે ચોરી થતા કોર્પોરેટર કાર્યકરના ઘરે દોડી ગયા. ભોગ બનનાર સહિત કોર્પોરેટર ફરિયાદ નોંધાવવા રાવપુરા પોલીસ મથકે પહોંચ્યા. વીટી, મંગળસૂત્ર, ચેઇન, બુટ્ટી સહિત 50,000 રોકડની ચોરી. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર વડોદરાના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલા નિલેશ એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના ઘરે ચોરીનો બનાવ બન્યો છે. કાર્યકર્તાના માતાની મેડિકલ સારવાર ચાલતી હોય તેઓની સારવાર માટે કાર્યકર્તાના નાના ભાઈ માતાને દહેજ લઈ ગયા. તે વેળાએ વહેલા સવારના સમયે ઘરના દરવાજાનો નકુચો તોડી આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘરમાંથી 3 સોનાની વીટી, 1 મંગળસૂત્ર, 1 સોનાની પેન્ડલ સહિત ચેન બુટ્ટીની સાથે 50,000 રૂપિયા જેટલા રોકડા રકમ લઈ ચોરી કરી ચોરટાઓ પલાયન થઈ ગયા હતા. પાસે રહેતા સ્થાનિકે વહેલી સવારે 4 શંકાસ્પદ વ્યક્તિઓને ફોર વ્હીલર ગાડીમાં જોયા હોવાનું જણાવીને તેઓ ચોર હોવાનું અનુમાન લગાવ્યું છે. ઘટના સંદર્ભે વિસ્તારના ભાજપના કોર્પોરેટર જાગૃતિબેન કાકાની જાણ થતાં તેઓ તરત જ કાર્યકર્તાની મદદ માટે દોડી ગયા હતા અને પરિવારને રાવપુરા પોલીસ મથકે લઈ જઈ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. ખંડેરાવ માર્કેટની સામે નિલેશ એપાર્ટમેન્ટમાં આજે સવારે ચોરી થઈ છે. મારા મમ્મી ત્યાં રહે છે અને એમના કાનના ટોપસ, ચેન ગઈ છે, આપણે શું કહીએ, મંગળસૂત્ર ગયું છે, 50,000 કેશ ગયા છે. તેવી રીતના ચોરી થઈ છે.